गांधीधाम नगरपालिका द्वारा शेरी फेरियाओने हैरान कराता विविध संस्थाओं कलेक्टर कचेरी खाते आवेदन पत्र पाठव्यो। गांधीधाम नगरपालिका द्वारा शेरी फेरियाओने हैरान कराता विविध संस्थाओं कलेक्टर कचेरी खाते आवेदन पत्र पाठव्यो हतो, जेमां जणाव्यु हतो के गांधीधाम में 80-100 फेरियाओने हैरान करवामां आवे छे। कोईपण शेरी फेरियाने हटाओ पहला नोटिस आपवी जोईए अने जो हटावामां आवे तो बीजी जग्या आपवामां आवे। कच्छनी नगरपालिकाओ शेरी फेरिया कायदानुं उल्लंघन करे छे जेवी मांगो साथे आवेदन पत्र आपवामां आव्युं हतुं। स्टोरी बाय हितेश जोशी, महासापुरा न्यूज चेनल, भूज, कच्छ। आजे माननीय जिल्ला कलेक्टर साहेब पासे अमे रजूआत करवा माटे आव्या हता के छेल्ला घणा समयथी अलग अलग नगरपालिकाओ द्वारा शेरी फेरियाओने हैरान परेशान करवामां आवे छे। थोड़ाक टाइम पहला अंजारमां शरूआत थई हती, એ કંઈક અંશે શાંત થઈ તો આજે ગાંધીધામની અંદર લગભગ 80-100 જેટલા શેરી ફેરિયાઓને હેરાન કરીને એમને ધંધા રોજગારથી વંચિત કરી નાખવામાં આવ્યા છે। શેરી ફેરિયા અધિનિયમ 2014ની અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે કે કોઈપણ શેરી ફેરિયાઓને હટાવતા પહેલાં યા તો એમને નોટિસ આપો, જો હટાવવાની જરૂર પડે તો, અને જો હટાવવાની જરૂર પડે તો એમના માટે અલગથી ક્યાંક વ્યવસ્થા કરવામાં આવે, વેન્ડિંગ ઝોન બનાવવામાં આવે, જે પ્રમાણે કચ્છની લગભગ ભુજ નગરપાલિકા સહિતની નગરપાલિકાઓ કોઈપણ પ્રકારે શેરી ફેરિયાઓ માટેના જે કાયદો છે એનું સતત ઉલ્લંઘન કરી રહી છે। કાયદાનું પાલન કરી અને એમના માટે યોગ્ય વ્યવસ્થા કરવાના બદલે એ લોકોને હેરાન પરેશાન કરી રહી છે। આજે આ દિવસે અમે કલેક્ટર સાહેબને લખીને આપ્યું છે કે જો કોઈપણ શેરી ફેરિયાઓને હવે હેરાન પરેશાન કરવામાં આવશે તો કચ્છ જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારના શેરી ફેરિયાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી સામે આંદોલન કરવામાં આવશે અને આ કાયદાનું ઉલ્લંઘન કરનાર નગરપાલિકાઓ સામે કાયદાકીય અને રોડ ઉપર બંને જગ્યાએ આંદોલન કરવામાં આવશે। એની આજે આનંદની વાત છે કે અમારી સાથે ભુજ શહેર શેરી ફેરિયા સંગઠન, નેશનલ હોકર ફેડરેશનની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કે જેમણે કચ્છ જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં ક્યાંય પણ જરૂર પડે તો એ લોકો સાથ રહેવાની નરેશભાઈ અને હિતેશભાઈએ ખાતરી આપી છે, એટલે અમારું સંગઠન જે મજબૂત હતું એ ઓર પણ મજબૂત થઈ ગયું છે અને હવે અમારી તાકાત બમણી થઈ ગઈ છે। માટે શાસન પ્રશાસન આ બાબતને યાદ રાખે કે જો કોઈપણ સ્ટ્રીટ વેન્ડરને હેરાન પરેશાન કરવામાં આવશે તો હવે મહા આંદોલનનું નિર્માણ થશે।